नमस्कार विद्यार्थी मित्रों, एके एजुकेशन में आपनु हार्दिक स्वागत है। आज आपणे जोईशुं धोरण 5 विषय गणित चैप्टर नंबर 5 ते सरखू देखाय छे। तेनो आजनो टॉपिक छे अर्धो आटो फेरवो। ओके, तो एक वार्ता जोवानी छे के एक स्टोरी छे। एक राजा हतो, राजा खूब परेशान हतो कारण के कोई चोर तेनी तिजोरीमांथी कीमती झवेरात चोरी जतो हतो। राजानी तिजोरी देखावमां आना जेवी हती। जुओ, नीचे तमने जे तिजोरीनुं चित्र आपेलुं छे तेवी राजानी तिजोरी हती। तिजोरीनो अर्धो आटो फेरववाथी तिजोरी खुली जती हती। हाथाने फरीथी अर्धो फेरववाथी तिजोरी बंद थई जती हती। राजा घणीवार तिजोरीने बंद समझी खुली राखतो हतो। तमे तेना कारणनुं અનુમાન કરી શકો છો? તો કે આપણે જોઈએ તો કે જુઓ, ખુલ્લી તિજોરી છે તે પણ આપણને બંધ જેવી જ દેખાય છે। ઓકે, અડધો આટો ફેરવશું તો ખુલ્લી તિજોરી અને બંધ તિજોરી બંને એક જ સરખી દેખાશે। આગળ આપણે જોઈશું, એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી। હવે રાજા ક્યારેય મૂંઝાતો નહોતો। તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી? તો કે જુઓ, રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની જે ધાર છે તેના પર એક ટપકું કરવા કહ્યું। રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી। તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે છે। જુઓ, તમને બાજુમાં ચિત્ર બતાવેલું છે કે અહીંયા જે ટપકું કરેલું છે તો જો ટપકું ઉપર આવે તો તિજોરી કેવી હશે? ખુલ્લી હશે। ટપકું નીચે આવે તો તિજોરી કેવી હશે? બંધ હશે। તેથી રાજાને આ યુક્તિ છે તે ખૂબ જ ગમી। આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો? તો કે રાજા પાસે આવી ઘણી તિજોરી હતી તો તેમાં આપણે કઈ કઈ તિજોરી છે કે જેનું અડધો આટો ફેરવવાથી તેનો તે જ રીતે આપણને દેખાશે? તો કે તો જુઓ, અહીં ચિત્રોમાંની દરેક તિજોરીના હાથાને અડધો ફેરવવાથી રાજા આગળ મુજબ જ ભૂલ કરી શકે છે। આ પ્રશ્નને ઉકેલ લાવવા દરેક હાથાની ધાર પર ટપકું કરી તેની સ્થિતિ પરથી તિજોરી ખુલ્લી હશે કે બંધ તે જાણવામાં સરળતા રહે છે। ઓકે, આ બધા છે તે ચારેય બાજુ દર્શાવે છે। તેથી આપણે જો તેનો અડધો આટો ફેરવીશું તો પણ તે આ છે તે અહીંયા આવશે, એટલે એનું એ જ થયું। આ છે તે અહીંયા આવશે, એનું એ જ થયું। આ જે છે તે અહીંયા, તો આ બધી તિજોરી છે તેના પર આપણે ટપકું મૂકી દઈએ, અહીંયા એક ટપકું કરી દઈએ તો આપણને ખબર પડી જાય કે તિજોરી ખુલ્લી છે અથવા તો તિજોરી બંધ છે। ઓકે, આગળ જોઈએ, અડધો આટો ફેરવવાથી એમનું એમ। તો જુઓ, અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય? તો તેમાં આપણે પહેલાં નંબર આપી દઈએ તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7। ઓકે, હવે આકાર નંબર 5, 7 સિવાયના બધા જ આકારોને અડધો આટો ફેરવવાથી એનો એ જ આકાર મળશે। ઓકે, આકાર નંબર 5 અને 7 આ બેને, આ બે આકાર એવા છે કે જેને આપણે અડધો આટો ફેરવીશું એટલે આવો દેખાશે। આનો અડધો ફેરવીશું તો આપણને આવો આકાર દેખાશે। બાકીના બધા છે તે અડધો આટો ફેરવવાથી એના એ જ આકાર દેખાશે। તમારે અહીંયા નીચે લખવાનું છે કે આકાર નંબર 5 અને 7 સિવાયના બધા જ આકારોને અડધો ફેરવવાથી એનો એ જ આકાર દેખાશે। આગળ જોઈએ, તે બતાવવું તમારા માટે અઘરું છે, જો હા તો તમે અનુમાન ચકાસવાનો એક રસ્તો છે। તમે તેને કેવી રીતે શોધી શકો તે શોધો। તો કોઈ પણ એક આકાર લો, એક કાગળ પર તેને અંકિત કરી લો। હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આટો ફેરવો। જુઓ કે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે કે નહીં।
ओके शू करवा कहेलू छे के एक कोईपण आकार दोरो पछी शू करो के तेनो पाछो अर्धो आटो फेरवो अने जुओ के जे आकार छे ते पोतानी जे रेखा छे तेने ढाके छे के नहीं आ परथी तमे कही शकशो। आखो आटो छे ते आवी रीते छे ओके अहींया एक बे त्रण अने चार तो अर्धो आटो फेरवो होय तो आपणे आ जे छे ते अहींया लावू पड़े तेथी आपणे शू थशे अर्धो आटो फेरवेलू गणाशे। आगळ જોઈએ મહાવરો અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે કે જેને અડધો આટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય તો તેમાં આપણે લખીશું કે એચ પછી આઈ એન ઓ એસ એક્સ અને એક ઝેડ આ જે આકારો છે તેને અડધો આટો ફેરવશું તો તેના તે જ મૂળ અક્ષર છે તેના જેવા જ દેખાશે ઓકે। બીજું છે નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આટો ફેરવતા એના એ જ શબ્દો દેખાશે તો તેમાં આવશે એક તો આ બીજું છે સ્વિમ્સ સીસ અને નૂન કે જેને અડધો આટો આપણે ફેરવીશું તો તેના તે જ અક્ષર જેવો દેખાશે। આગળ જોઈએ 0-9 સુધીના અંકોને અડધા આટામાં ફેરવો તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાય છે તો કે 0-9માં 0, 1 અને 8 આ ત્રણ અક્ષરો એવા છે કે જેને અડધા આટામાં ફેરવતા મૂળ અંકો જેવા દેખાશે। ચોથું છે 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય। ઉદાહરણ તમને નીચે આપેલું છે જુઓ 2 અંકની સંખ્યા છે 11 અને બીજું આપણે લખીશું 88 ઓકે 3 અંકની સંખ્યા છે એમાં 2 આપેલી છે તો એક આપણે લખીશું 181 બીજી લખીશું 808 ત્રીજી લખીશું 818 4 અંકની છે તેમાં આવી બીજી જે ખાલી જગ્યા છે તે તમારે શોધવાની છે ઓકે 4 અંકની છે તેમાં જુઓ 1881 8008 અને 8118 આટલી જે સંખ્યા છે તે આપણે શું થશે એક એક તમારે આમાં શોધવાની છે ઓકે। આગળ જોઈએ નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે તો એમાં જુઓ કયા કયા ચિત્રો આપણને દેખાય છે તો પહેલાં આપણે નામ આપી દઈએ A, B, C, D, E, F, G, H હવે આપણે શોધી શકીશું કે કયા કયા આકારો છે જેને અડધા આટામાં ફેરવતા એના એ જ રહેશે તો જુઓ એક તો આ આવશે એ પછી બી છે તે આવશે નહીં સી આવશે તો કે હા ડી આવશે નહીં ઈ આવશે નહીં એફ આવશે તો કે હા ત્યારબાદ છે જી આવશે તો કે નહીં અને એચ આવશે તો કે હા અડધા આટામાં આપણે ફેરવીશું તો તેના તે જ રહેશે। ફરીવાર હું તમને કહું છું કે કયા કયા આકારો આવશે તો અહીંયા લખીશું આપણે એ સી એફ અને એચ આકારો છે તે અડધા આટામાં ફેરવતા આપણને તેના તે જ ચિત્રો મળશે। હવે આગળ પ્રવૃત્તિ છે જે તમારે ઘરે કરવી હોય તો કરવાની બાકી ચાલશે। તમે પવનચક્કી જોઈ છે તેનો શા માટે ઉપયોગ થાય છે ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ તો કાગળનો એક ટુકડો લો તેની ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગળી વાળો કાગળના વાદળી ભાગને કાપી લો હવે તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાશે। ત્યારબાદ જુઓ ચોથું છે તેને લાલ રેખા પર ગળી વાળો અને પછી ગળી ખોલો ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરો। પાંચમું છે વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો કાગળ આના જેવો દેખાશે। છઠ્ઠું છે એક ટાંકણી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો
સાતમું છે હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે. આઠમું જોઈએ, ટાકણીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાવો. તમારી પવનચક્કી તૈયાર છે, તેને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપથી ફરે છે. ઓકે, તો જુઓ તમારી પવનચક્કી એકના છેદમાં ચાર ભાગમાં ફેરવવાથી પહેલાં જેવી દેખાશે? તો કે હા, તેને ચતુર્થાંશ ભાગમાં તમે વાળશો એટલે કે ચોથા ભાગમાં વાળશો, આ છે તેને અહીંયા એક ચોરસ બનાવી લઈએ, તેમાં ચાર ભાગ પાડી દઈએ કે એ જો આ એક અહીંયા છે તો આને આપણે ચોથા ભાગમાં અહીંયા લાવીશું તો તેના તેવો જ જેવો દેખાશે. તો અહીંયા લખીશું હા. તેને અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાશે? તો કે હા, તેને અડધી ફેરવવાથી પહેલાં જેવી જ દેખાશે. આગળ જોઈએ ચોથા ભાગમાં ફેરવો. આ પંખાને એકના છે ચાર ભાગમાં ફેરવ્યા પછી તો કે આ પંખો પણ પહેલા જેવો જ દેખાશે. તો અહીંયા આપણે લખીશું હા. આગળ જોઈએ, આ પંખો પણ એકના છેદમાં ચાર ભાગમાં ફેરવવાથી પહેલા જેવો દેખાશે, પીળા ચોરસમાં ચિત્ર દોરો. તો જુઓ અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે, પરંતુ અહીંયા રંગ અલગ અલગ આપેલા છે. અહીંયા પીળો રંગ આપેલો છે અને અહીંયા વાદળી રંગ આપેલો છે. જો આપણે એકના છેદમાં ચાર બાજુ ફેરવશું તો આ અહીંયા કેવો રંગ આવી જશે? વાદળી રંગ આવી જશે. અહીંયા પીળો, અહીંયા વાદળી અને અહીંયા પાછો પીળો. તો અહીંયા શું આવશે? તમારે ચિત્ર દોરવાનું છે અને જેમ મેં તમને રંગ સૂચવ્યા કે અહીંયા વાદળી આવશે, અહીંયા પીળો આવશે, અહીંયા વાદળી આવશે અને અહીંયા પીળો આવશે, તેવા રંગનો અહીંયા તમારે પંખો દોરવાનો છે. ઓકે, આગળ જોઈએ મહાવરો છે. નીચે આપેલા આકારો પૈકી કયા આકારને એકના છેદમાં ચાર ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે તેના પર ખરાની નિશાની કરો અને તેને અડધો આટો ફેરવવાથી પહેલા જેવો આકાર ન દેખાય તો તેના પર ખોટાની નિશાની કરો, જે આપણે આગળ જોઈશું. જુઓ પહેલો ભાગ છે તેને આપણે ચોથા ભાગમાં ફેરવશું તો તેના જેવો દેખાશે? તો કે નહીં દેખાશે. તો અહીંયા તમારે લખવાનું કે એકના છેદમાં ચાર ભાગમાં ફેરવશું તો તે દેખાશે નહીં અને એકના છેદમાં બે ભાગમાં ફેરવશું તો પણ તે દેખાશે નહીં. એટલે તમારે અહીંયા આવી રીતે લખવાનું છે કે એકના છેદમાં બે અને એકના છેદમાં ચાર બંનેમાં દેખાશે નહીં. ઓકે, બીજા નંબરનું ચિત્ર છે તે આપણે જોઈશું. તો તેને એકના છેદમાં ચાર ભાગમાં ફેરવવાથી તે પહેલાં જેવું દેખાશે નહીં, કારણ કે તે અહીંયા આવશે, અને એકના છેદમાં બે ભાગમાં ફેરવશું તો તે ચિત્ર પહેલાં જેવું દેખાશે. તો ત્યાં શું કરવાનું? ખરાની નિશાની કરવાનું. ઓકે, આગળ જોઈએ ત્રણ નંબર. તો એમાં જુઓ કે એકના છેદમાં ચારમાં ફેરવશું એટલે આ ચિત્ર ક્યાં આવશે? અહીંયા આવશે. ઓકે, તો એકના છેદમાં ચાર બરાબર કેન્સલ એટલે કે નહીં દેખાય પહેલાં જેવું, અને એકના છેદમાં બે એમાં પણ દેખાશે નહીં, કારણ કે રંગ કેવા છે? અલગ અલગ છે. તેથી ચોથું છે તે એકના છેદમાં ચાર ભાગમાં ફેરવવાથી પહેલાં જેવું દેખાશે અને એકના છેદમાં બે ભાગમાં ફેરવવાથી પણ તે પહેલાં જેવું દેખાશે. પાંચમું છે તે એકના છેદમાં ચાર ભાગમાં ફેરવવાથી પહેલાં જેવું દેખાશે નહીં અને એકના છેદમાં બે ભાગમાં ફેરવવાથી પહેલાં જેવું દેખાશે. છઠ્ઠું છે તે એકના છેદમાં ચાર ભાગમાં ફેરવવાથી પહેલાં જેવું દેખાશે અને એકના છેદમાં બે ભાગમાં ફેરવવાથી પહેલાં જેવું જ દેખાશે. સાતમું ચિત્ર છે તે ચોથા ભાગમાં ફેરવવાથી પહેલાં જેવું દેખાશે નહીં અને બીજા ભાગ અડધા ભાગમાં ફેરવવાથી તે પહેલાં જેવું દેખાશે. આઠમું છે તે એકના છેદમાં ચાર એટલે કે ચોથા ભાગમાં ફેરવવાથી પહેલાં જેવું દેખાશે અને એકના છેદમાં બે એટલે કે અડધો આટો ફેરવવાથી પણ તે પહેલાં જેવું દેખાશે. આગળ જોઈએ, આપેલા આકારોને અડધા આટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળશે તે રીતે બદલો અને પ્રયત્ન કરો.
ओके, जे आपणे सदे पोथीमां जोईशुं। विद्यार्थी मित्रों, पाठ्यपुस्तकमां आपणे अर्धो आटो फेरवो अने चोथो आटो फेरवो पूर्ण कर्या पछी आपणे सदे पोथीमां जोईए आटो फेरवो। जो नीचे आपेला आकारोने अर्धो आटो फेरवीने दोरो, तो आमां तमारे शुं करवानुं छे के जे चित्र तमने देखाय छे तेवा चित्र तमारे सदे पोथीमां दोरवाना छे। ओके, अहीं जुओ ए छे ते केवी रीते देखाय छे, तो अहीं आ चित्र दोरेलू छे तेवी रीते तमारे सदे पोथीमां दोरवाना छे। आ चित्रने अर्धो आटो फेरवशुं तो ते આવી રીતે દેખાશે, એટલે એ પાનનો આકાર તમારે દોરવાનો છે। ત્યાર પછી સ્ટાર છે, એટલે કે તારાનું જે છે તે આ ટોચવાળો ભાગ છે તે અડધો આટો ફેરવવાથી ક્યાં આવી જશે, નીચે આવી જશે। તો આવી રીતે તમારે આકારો દોરવાના છે। આગળ જોઈએ ડી છે, એમાં પણ જુઓ કે તમે અડધો આટો ફેરવશો એટલે એવું ને એવું ચિત્ર તમને દેખાશે। ઓકે, આ ચિત્ર છે તે એવું ને એવું તમને દેખાશે। જ્યારે ઈ છે તેમાં જે આ ટોચનો ભાગ છે તે ક્યાં આવી જશે, નીચે આવી જશે। એવી જ રીતે એફમાં જુઓ તો જે આ બાજુનું ત્રિકોણ છે તે સામેની બાજુ આવી જશે અડધો આટો ફેરવવાથી। ઓકે, જ્યારે જી છે તેમાં જુઓ તો એમ છે તે કેવો આકાર થશે, ડબલ્યુ જેવો આકાર થશે, એટલે આ ચિત્ર તમારે બધા દોરવાના છે। એચ છે તેમાં ટોચવાળો એ છે તે ક્યાં આવી જશે, નીચેના ભાગમાં આવી જશે। આઈ છે તેનો આકાર છે તે એવો ને એવો રહેશે। ત્યારબાદ જે છે તો તેમાં જુઓ સિક્સ છે તેને અડધો આટો તમે ફેરવો તો એ નાઇન જેવો દેખાય છે। ત્યાર પછી કે છે તેમાં વન કરેલો છે તો વન કેવો દેખાશે, ઉલટો દેખાશે। ત્યારબાદ સેવન એલ છે તેમાં સેવન આપેલો છે તો સેવન કેવો દેખાશે, ઉલટો દેખાશે। ઓકે, આગળ જોઈએ પ્રશ્ન નંબર 8। અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે કે જેને અડધો આટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા જ દેખાય છે, તેના આકાર પણ આપણે દોરવાના છે। જુઓ, અહીંયા તમને દોરેલા આપેલા છે એચ આઈ ઓ અને એક્સ, અડધો આટો ફેરવતા પણ એચ આઈ ઓ અને એક્સ એટલે કે એવા ને એવા દેખાય છે। પ્રશ્ન નંબર 9 જોઈએ। નીચે આપેલા જે અંગ્રેજી શબ્દને અડધો આટો ફેરવતા એનો એ જ શબ્દ વંચાય તેની પાસેના ખાનામાં ખરું અને એનો એ જ શબ્દ ન વંચાય તેની પાસેના ખાનામાં ખોટું કરો। ઓકે, અડધો આટો ફેરવતા એવો જ લાગવો જોઈએ, તો આ છે મોમ છે તેનું આપણે અડધો આટો ફેરવશું તો આવી રીતે થઈ જશે, તેથી તે એવો દેખાતો નથી, તો એમાં શું કરશું, ખોટું કરશું। મેન છે તેનું પણ શું થશે, આવી રીતે થશે, તો એમાં પણ શું આવશે, ખોટું। જ્યારે સ્વિમ્સ છે તે આપણને કેવું દેખાશે, તો એના જેવું જ દેખાશે। શા માટે, તો કે અહીંયા એમ છે એને આપણે અડધો આટામાં ફેરવશું તો ડબલ્યુ દેખાશે, તો એવું ને એવું જ આપણને દેખાશે, તો એમાં શું કરીશું, ખરું। પછી અનિયન છે તેમાં ખોટું, સૂન એટલે કે પાંચમું સૂન છે તેમાં પણ ખોટું, છઠ્ઠું સીસ છે તેમાં ખરું, ઝૂમ છે તેમાં ખોટું, માવ છે તેમાં ખરું અને નૂન છે તેમાં પણ ખરું। ઓકે, દસમો પ્રશ્ન જોઈએ। 0 થી 9 સુધીના અંગ્રેજી અંકોને અડધા આટામાં ફેરવો, તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે, તો એનો આપણે જવાબ લખીશું કે 0 થી 9 સુધીના અંકોને અડધા આટામાં ફેરવતા 0, 1 અને 8 અંકો મૂળ અંકો જેવા દેખાશે। 11મું છે, માગ્યા મુજબ એવી સંખ્યાઓ લખો કે જેને અડધા આટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય। ઓકે, તો જુઓ, 2 અંકની સંખ્યા છે તેમાં આપણે લખીશું 88 અને 11, 3 અંકની સંખ્યા છે તેમાં આપણે લખીશું 101, 111, 801, 808, 818 અને 888, કે જેને અડધા આટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાશે। નીચે જોઈએ, 4 અંકની સંખ્યા છે તો એમાં કઈ આવશે, તો જુઓ 1101, 1111,
1881, 8008, 8118 અને 8888। આ સંખ્યા એવી છે કે જેને અડધા આટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાશે। પાંચ અંકની સંખ્યાઓ છે તે જુઓ તો એમાં શું આવશે, 11011, 10001, 11111, 18881, 88088, 18081, 88188, 80008, 81118 અને 88888। ઓકે, આ બધી જ સંખ્યા એવી છે કે જેને આપણે અડધા આટામાં ફેરવીએ તો તેની તે જ સંખ્યા દેખાય। હવે જુઓ પ્રશ્ન નંબર 12 છે, નીચેનામાંથી કયા આકારને અડધો આટો ફેરવતા તે જ આકાર મળશે, તો તેમાં આવશે ઓપ્શન બી, આ છે તેને અડધો આટો ફેરવતા તેનો તે જ આપણને આકાર દેખાશે। પ્રશ્ન નંબર 13 છે, નીચેનામાંથી કઈ સંખ્યાને અડધો આટો ફેરવતા તે જ સંખ્યા દેખાશે, ખરું કરો। તો એમાં જુઓ 111 છે તેમાં ખરું આવશે, બીજું છે 101 તો તેમાં પણ ખરું, ત્રીજું છે 1111 તો તેમાં પણ ખરું, ચોથું છે 999 તો તેમાં ખોટું, પાંચમું છે 1001 તો તેમાં પણ ખરું અને 88 છે તેમાં પણ ખરું। પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયા અંકને અડધો આટો ફેરવતા તે જ અંક દેખાશે, તો તેમાં આવશે ઓપ્શન ડી, 8 છે તેના એવો જ દેખાશે। પ્રશ્ન નંબર 15 છે, નીચે આપેલા આકારોનો ચોથો ભાગ ફેરવીને દોરો, તો આગળ મેં તમને પાઠ્યપુસ્તકમાં કહેલું કે આપણે ચોરસ દોરી અને ચાર ભાગ કરવાના, એમાં ચોથો ભાગ એટલે આટલો ભાગ થશે, આટલો ભાગ, તો તમારે કોઈ પણ આકાર છે તેને આવી રીતે અહીંયા છે તો તેને આ સાઈડ એવો દોરવાનો। ઓકે, જુઓ એ છે તેમાં આપણને લંબગોળ ઊભું આપેલું છે, તો આપણે ચોથા ભાગમાં ફેરવશું તો આવું થઈ જશે, તો અહીંયા દોરવાનું તમારે આડું। બી છે તેમાં જુઓ વર્તુળ દોરેલું છે અને તેના બે ભાગ છાંયાંકિત કરેલા છે, પરંતુ આપણે જો અડધા આટામાં ફેરવશું તો આ જે ભાગ છે તે અહીંયા આવી જશે, આ ભાગ અહીંયા આવી જશે, આ ભાગ અહીંયા અને આ ભાગ અહીંયા, તેથી છાંયાંકિત પ્રકાર જે પદાર્થ છે તે અલગ અલગ દિશામાં થઈ જશે। ત્યારબાદ જુઓ સી છે, જુઓ તેમાં ઊભું જે તમને દેખાય છે ચોરસ તે કેવું થશે, ચોથા ભાગમાં ફેરવતા આડું થઈ જશે। ડી છે તેમાં જુઓ જે આકાર છે તે કેવો થઈ જશે, આડો થઈ જશે। ઓકે, ઈ છે તેનો આકાર પણ કેવો થશે, આડો છે, તો ચોથા ભાગમાં ફેરવીશું તેથી તે ઊભો થઈ જશે। એફ છે તેનું ત્રિકોણ છે તે કેવું થશે, આડું ત્રિકોણ બની જશે। ત્યાર પછી જી છે તો પાનનો આકાર કેવો છે, સીધો છે, તો આડું પાન થઈ જશે। ત્યારબાદ એચ છે તો તેની બે બાજુઓ સરખી છે, તો વિરુદ્ધ બાજુએ બે બાજુ સરખી થઈ જશે। અને જે આઈ છે તેને આપણે ચોથા ભાગમાં ફેરવવાથી આખો આકાર છે તે બદલી જાય છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમારે આમાં અડધો આટો અને ચોથો આટો કેવી રીતે ફરે તે જ ધ્યાન રાખવાનું છે, અને તમારે આવી ઘરે પણ તમારી જે ઘરકામની બુક છે તેમાં પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો। ઓકે, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો।